नमस्कार विद्यार्थी मित्रों, स्वामी विवेकानंद विद्यालय में आपनु हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान एम आपणे पहलू चैप्टर खोराक क्यांथी मळे छे नो अभ्यास करीए छीए। 1.2 सुधी आगळ चलाव्युं छे। 1.3 खाद्य सामग्री तरीके वनस्पतिना भाग अने प्राणीज पैदाश। वनस्पति अपना खोराकनो एक स्त्रोत छे। वनस्पतिना कया भागनो आपणे खोराक तरीके उपयोग करीए छीए अथवा तो कयो भाग आपणे खोराक तरीके वापरीए छीए, तो के आपणे घणा पांदड़ावाळा शाकभाजी खाईए छीए, केटलीक वनस्पतिना फळ खाईए छीए, केटलीकना मूळ, क्यारेक तो प्रकांड अने फूल पण आपणे खाईए छीए। શું તમે ભાતના ઓસામણમાં દુબાડેલા કોળાના ફૂલને તળીને ખાધા છે? તો કે ખાઈ જોજો। કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાદ્ય હોય છે, એટલે કે આપણે વનસ્પતિ ખાઈએ છીએ, આપણે દરેક વસ્તુ, એ દરેક વસ્તુમાં વનસ્પતિના કયા કયા ભાગને ખાઈએ છીએ? તો કે આપણે એના ફૂલ ખાઈએ છીએ, ફળ ખાઈએ છીએ, કોઈક વનસ્પતિના મૂળ ખાઈએ છીએ, કોઈક વનસ્પતિના પ્રકાંડ ખાઈએ છીએ, તો અલગ અલગ વનસ્પતિના ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। સરસવના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડા ભાજી તરીકે ખવાય છે। આપણે કોઈ પણ શાકભાજી લાવીએ તો એ શાકભાજીનો કયો ભાગ આપણે વાપરીએ છીએ એ નોંધ કરવાની, તો તમને જણાશે કે કોઈકનું ફૂલ વાપરતા હશું, કોઈકના ફળ વાપરતા હશું, કોઈકનું પ્રકાંડ, કોઈકના બીજ, એ અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ વસ્તુ આપણે વાપરીએ। એવી જ રીતે સરસવ છે, સરસવ બધાએ જોયું હોય લાલ કલરના દાણાવાળું હોય, તો એ સરસવના બીજનો પણ ઉપયોગ થાય છે ખોરાક તરીકે, સોરી પીળા કલરના ગોળ દાણા હોય તો એનો પણ કોઈક જગ્યાએ ઉપયોગ થતો હશે। પછી કોઈક સરસવનું તેલ ખાતું હોય, પછી એની પાંદડા હોય, એ સરસવના છોડના પાંદડા હોય, એનો પણ અમુક લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। શું તમે કેળના વિવિધ ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો વિચારી શકો છો? કેળના પાંદડા ખવાય? તો કેળના પાંદડા ખવાય નહીં। કેળના શું ખવાય? તો કે ફળ છે, આપણે જેને કેળા કહીએ છીએ એ કેળાનો આપણે ઉપયોગ કરી શકીએ। કોઈ એક જ વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખોરાક તરીકે વપરાતા હોય તેના ઉદાહરણો વિશે વિચારો। તો એક ઉદાહરણ તમે એવું લઈ શકો કે મગફળી, આપણે જે સિંગ છે એ, તો સિંગના તમે બીજ છે એ બીજને તમે ખાઈ શકો છો સિંગદાણા તરીકે। એ સિવાય સિંગમાંથી, એ મગફળીમાંથી તેલ નીકળે છે જેને આપણે સિંગ તેલ કહીએ છીએ, તો એનો પણ ઉપયોગ થાય છે। એ સિવાય એના ઉપરનું જે છાલ છે, એ છાલનો ઉપયોગ આપણે ઢોળ ઢાંખર હોય એના ખોરાક તરીકે, એટલે કે ખોળ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ। એ સિવાય એના જે પાંદડા છે, વનસ્પતિના પાંદડા, એનો પણ પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો આ રીતે આપણે એક જ વનસ્પતિના વિવિધ ભાગનો પણ ઉપયોગ કરીએ છીએ। એ સિવાય તમે ગાજર લઈ લો, તો ગાજરના મૂળ છે એ મૂળનો આપણે ગાજર તરીકે ઉપયોગ કરીએ, પણ ગાજરના છોડમાં ઉપરના પાંદડા છે, ઉપરના પાંદડા કોણ ખાશે? તો કે ઢોળ ઢાંખર છે એ ખાશે। પછી મૂળો છે, તો મૂળોના નીચેનું જે મૂળ છે સફેદ કલરનું, એનો પણ આપણે ઉપયોગ કરીએ, અને મૂળાની જે ઉપર ભાજી હોય લીલા કલરની, એ પણ ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે। તો આ રીતે આપણે અલગ અલગ વનસ્પતિના અલગ અલગ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। કોઈક વનસ્પતિ એવી પણ છે કે જેના બધા ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। પ્રવૃત્તિ 4, કોષ્ટકમાં યાદી કરેલા ખાદ્ય પદાર્થોમાંથી એવી વસ્તુ પસંદ કરો કે જેની વનસ્પતિમાંથી જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય। વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તે લખવાનું છે, તેમને ઓળખીને ખાદ્ય સામગ્રી તથા વનસ્પતિના ભાગને દર્શાવો।
પહેલું તમને આપેલું છે રીંગણનું શાક. રીંગણના શાકમાં શું ઉપયોગ થાય છે? તો કે રીંગણ વપરાય છે, મસાલા તરીકે મરચાં વપરાય, મગફળી, સરસવ, સોયાબીન કે અન્ય કોઈ બીનું તેલ વપરાય છે. હવે રીંગણ છે તો રીંગણ વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે? તો કે રીંગણનો છોડ હોય એ છોડના ફળ છે. રીંગણ ફળ તરીકે ઉગે છે અને એ ફળનો આપણે ઉપયોગ કરીએ છીએ. મરચાં છે તો મરચાંનો છોડ હોય એમાં મરચાં છે ફળ તરીકે ઉગે છે તો એ મરચાંનો આપણે ઉપયોગ કરીએ છીએ. મગફળી કે સરસવ કે સોયાબીન છે એનું તેલ નાખીએ આપણે તો એ તેલમાં શું વપરાય છે? તો કે એના બીજ વપરાય છે. બરાબર છે. ત્યાર પછી બીજું તમે વાપરી શકો એક મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા પદાર્થો, તો એમાં તમે બીજું એક લઈ શકો. ધારો કે બટાટાનું શાક, તો બટાટાના શાકમાં સાધન સામગ્રી એમાં શું આવશે? તો કે બટાટા, મરચાં, મગફળી, સરસવ અથવા સોયાબીનનું તેલ એ બધા ભાગ આવશે. બટાટા છે એ બટાટા શું છે? અંદરનું પ્રકાંડ છે તો એનો ઉપયોગ આપણે કરીએ છીએ. પછી મરચાં છે તો એ ફળ છે, મગફળી કે એનું તેલ છે તો એ બીજ તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. આમ વિવિધ ખાદ્ય પદાર્થો એમાં ઘટકો કયા છે અને એ ઘટકો શામાંથી મળે છે એના આધારે આખું કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે. બીજું એક ખાદ્ય પદાર્થો તરીકે તમે ભાખરી લઈ શકો છો, તો એ ભાખરી શેમાંથી બને છે? તો કે ઘઉંના લોટમાંથી. તો ઘઉં છે એ ઘઉંના લોટ શેમાંથી બને? ઘઉંમાંથી. તો ઘઉં છે એ શું છે? બીજ અથવા તો ફળ તરીકે વપરાય છે. ત્યાર પછી તમે સલાડ લઈ શકો છો, તો સલાડ કોઈ પણ કાચા ખાઈ શકાય તેવા શાકભાજી તરીકે ગાજર, કાકડી, મૂળો, ટામેટું એ બધાનો ઉપયોગ કરી શકો છો. તો એ પણ કોઈકના ફળ હોય, ટામેટું છે તો ફળ છે, ગાજર છે કે મૂળો છે તો એ શું છે? એના મૂળ છે. ત્યાર પછી શીરો બનાવવો હોય તો શીરો ઘઉંના લોટનો પણ બને. બીજ એ ઘઉંના લોટ છે, બીજ અથવા ફળ છે. અને ખાંડ, તો ખાંડ છે એ પ્રકાંડ, શેરડીમાંથી બને ખાંડ. તો ખાંડ છે એ શેરડીનું પ્રકાંડ છે. તો અહીંયા તમે એવી રીતે લખી શકો છો. બરાબર છે. ત્યાર પછી તમારી આજુબાજુમાં રહેલી અજાણી વનસ્પતિ તે ખાવા લાયક છે કે નહીં તેને ચાખવાની કોશિશ કરવી નહીં. કેટલીક વનસ્પતિ ઝેરી પણ હોઈ શકે છે. તમે બધી વનસ્પતિને એમ વિચારો કે આપણે ચાખી ચાખીને કામ કરીએ, તો ચાખી ચાખીને કરવા જાઓ તો શું થાય? આપણને એ નુકસાન પણ કરી શકે છે. એટલે કોઈ પણ વનસ્પતિને ચાખીને એને ચેક કરવાની ટ્રાય કરવાની નહીં. અજાણી વનસ્પતિને તો નહીં જ, કારણ કે કદાચ ધતુરો કે આંકડો કે એવું ખવાઈ જાય તો એનું દૂધ છે કેવું છે હાનિકારક છે. પ્રવૃત્તિ ચાર, કોષ્ટકમાં યાદી કરેલ ખાદ્ય પદાર્થોમાંથી એવી વસ્તુ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય. વનસ્પતિના તે કયા ભાગમાંથી મળે છે અને વનસ્પતિના ભાગને આપણે આગળ જે કોષ્ટક બનાવ્યું છે એ પ્રમાણે. પ્રવૃત્તિ પાંચ, મગ કે ચણાના સૂકા બીજ લો, થોડી માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને તેને એક દિવસ માટે રહેવા દો. આવું આપણા ઘરે મમ્મી કરતા જ હોય. મગનું શાક બનાવવાનું હોય તો આગલા દિવસે મગને પલાળી દે. પલાળેલા મગ, પૂંછડીવાળા મગ, ફણગાવેલા મગ બનાવવા હોય તો શું કરે છે? મગ કે ચણાના થોડાક બીજ લેવાના છે અને પાણી ભરેલા પાત્રમાં, એટલે કે પાણી ભરેલો વાટકો હોય એમાં મૂકી દેવાના, ડુબાડી દેવાના છે અને એક દિવસ માટે રહેવા દેવાના છે. પછી શું કરવાનું છે? તો કે એમાંથી પાણી છે એ પાણીને કાઢી નાખવાનું છે. તમે જે પાણી બાઉલ ભરેલું હતું એ બાઉલમાંથી પાણી બધું કાઢી દેવાનું છે અને તેને રૂમાલમાં, એટલે કે ભીના કપડામાં, કોટનનું કપડું હોય તો એ કોટનના કપડામાં બાંધી દેવાના, અથવા તો એ બાઉલ છે એને એની ઉપર કોટનનું કપડું તમારે વ્યવસ્થિત રીતે ઢાંકી દેવાનું છે.
બીજા દિવસે એમાંથી શું થશે? તો કે એમાંથી એનું છોડ ઉગતો હોય એવું અનુમાન આપણને જોવા મળશે, એવું અવલોકન જોવા મળશે. તો એ બીજ છે એ શું થઈ જાય છે? ફણગી જાય છે. આપણે એને ફણગાવેલા મગ તરીકે ઓળખીએ છીએ. ચણા હોય તો ફણગાવેલા ચણા તરીકે પણ એને ઓળખીએ છીએ. જો તમને ચિત્રમાં દેખાય છે, પહેલાં મગના સૂકા બીજ છે અને પછી બાઉલમાં ફણગાવેલા મગ જોઈ શકો છો. બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામશે. જો હોય તો તે બીજ ફણગાવેલા છે. જો આમ ન થયું હોય તો બીજને પાણીથી ધોઈ, પાણી નિતારી અને બીજા એક દિવસ ભીના કપડામાં વીંટાળીને રહેવા દો. ક્યારેક એવું થાય કે મગ આમ થોડાક એકદમ સારા નહીં હોય, કદાચ કુમળા મગ આવી ગયા હોય તો કદાચ એક દિવસમાં નહીં ઉગે, ફણગો નહીં ફૂટે, પણ પાછું એને એક દિવસ એવી જ રીતે રહેવા દેશો તો તમને ફણગાઓ જોવા મળશે. પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં. ફણગાવેલા બીજને ધોયા પછી તમે તેને ખાઈ શકો છો અને બાફીને પણ એ ખાઈ શકાય છે. થોડા મસાલા ઉમેરીને તેને સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય છે, જે આપણે ખાઈએ જ છીએ. કોઈક જે ડાયટિંગ કરતા હોય અથવા તો જીમ ને એવું જોઈન કરેલું હોય, તમે જોવ તો એ ફણગાવેલા મગ જ ખાતા હોય, કારણ કે એમાંથી પ્રોટીન છે એ ભરપૂર માત્રામાં મળે. તમે એક વાટકો એ ખાધા હોય ફણગાવેલા મગ, તો આખો દિવસ કંઈ ના ખાવ તો પણ એટલું પ્રોટીન એમાંથી મળી રહે છે. જો કાચા મગ ના ભાવતા હોય તો તમે એને બાફીને પણ ખાઈ શકો છો. બાફીને પણ જો ના ભાવતા હોય તો એને મસાલો નાખીને શાક બનાવીને પણ ખાઈ શકો છો, અથવા તો સ્વાદિષ્ટ નાસ્તો એને તળીને પણ ખાઈ શકાય. આવી રીતે ફણગાવેલા હોય મળે છે માર્કેટમાં તૈયાર. તમે ફરસાણની દુકાને જાઓ તો તળેલા મગ આપો એમ કહો તો મગ આપે. તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. ચણા છે તો ચણાને પણ આપણે એવી રીતે, પણ ફણગાવેલા ચણા આઈ થિંક એટલા બધા લોકો નથી ખાતા. મગ ખાય છે બધા, પણ ચણા છે એનો કાચા ચણા તરીકે આપણે એને ખાઈ ના શકીએ, કારણ કે પેટમાં દુખે પછી. એટલે ચણાનો તો બાફીને ઉપયોગ કરી શકીએ, જ્યારે મગ છે એ કાચા પણ ખવાય, બાફીને પણ ખવાય અને શાક બનાવીને પણ ખવાય છે. શું તમે જાણો છો કે મધ શામાંથી મળે છે? તમને બધાને ખબર છે કે મધ શામાંથી મળે, તો કે અથવા તો કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો આપણે સામાન્ય રીતે એટલું તો જાણીએ છીએ કે મધમાખી છે એ મધમાખી આપણને મધ આપે છે. મધપૂડો હોય એ મધપૂડામાંથી આપણને મધ મળે છે. કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે? તો કે મધમાખી છે એ ફૂલના રસ ચૂસીને પછી એ મધપૂડામાં એકઠું કરે છે અને આ રીતે આપણને મધ મળે છે. મધમાખી, ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણગણાટ કરતી હોય, ઉડતી હોય, તેવો મધપૂડો તમે જોયો છે? મધપૂડા પાસે જવાનું તો નહીં, પણ થોડુંક દૂરથી એનું અવલોકન કરો તો તમને ખબર પડે કે ત્યાં અસંખ્ય મધમાખીઓ હોય. એક હોય, બે હોય એવું નહીં, બહુ બધી મધમાખીઓ હોય છે. મધમાખી પુષ્પો પરથી, પુષ્પ એટલે કે ફૂલ પરથી મધુરસ એકઠો કરે છે, તેને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠો કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેનો મધુરસ મળે છે. આથી માખીઓ આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે છે. જ્યારે આવો મધપૂડો જોવા મળે ત્યારે આપણને મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક મધરૂપે મળે છે. મધમાખીએ મધપૂડો બનાવેલો હોય, પછી જે મધપૂડામાંથી આપણે મધ જોઈતું હોય તો શું કરીએ? ત્યાં ધુમાડો કરે. ધુમાડો કરે એટલે બધી મધમાખી ઉડી જાય અને પછી એ મધમાખીએ સંગ્રહ કરેલું, એના માટે સંગ્રહ કરેલું હોય એને આપણે શું કરીએ? આપણા માટે લઈ લઈએ. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે, પ્રાણીઓ શું ખાય છે? તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોર કે પાલતુ પ્રાણી છે? કૂતરો, બિલાડી, ભેંસ કે બકરી? જો પ્રાણીઓ ખાતા હોય તો તમે ખોરાક, તેના ખોરાકથી તમે પરિચિત તો છો જ. બીજા પ્રાણીઓના ખોરાક વિશે શું વિચારી શકો છો? આપણે કૂતરો, બિલાડી, ભેંસ, બકરી એ બધા છે એ શું ખાય છે એવું અવલોકન કરવું હોય
તો આમ સામાન્ય રીતે આપણને ખબર હોય કે કૂતરો હોય તો એ રોટલી ખાય, ભાખરી ખાય, ભાત ખાય, મોટેભાગની વસ્તુ ખાય. બકરી છે તો બકરી પણ લીલું ઘાસ ખાય ને એવું બધું ખાય. બીજા પ્રાણીના ખોરાક વિશે વિચારી શકો છો, તો કે બીજું જે પ્રાણીઓ છે, દાખલા તરીકે વાઘ સિંહ છે, તો એ શું ખાય? તો કે એ લોકો જે નાના પ્રાણીઓ હોય એના કરતાં નાના એનો શિકાર કરીને ખાય છે. તમે ક્યારે જોયું છે કે ખિસકોલી, કબૂતર, ગરોળી કે નાના કીટકો પોતાના ખોરાક તરીકે શું ખાય છે? તમે ક્યારે ખિસકોલીને જોઈ છે? ખિસકોલીના વિડીયો કે એવું કંઈક હોય તો એમાં તમે જોઈ શકો છો કે ખિસકોલી શું ખાય છે. જો તમે ખિસકોલીને જોઈ હોય તો ખિસકોલી શું ખાય? તો કે દાણા ખાય, પછી આપણે આજુબાજુ કંઈ નાના નાના જીવજંતુ હોય તો એને પણ ખાય છે. તો પ્રાણીઓ કોષ્ટક 1.5માં ઘણા પ્રાણીઓની યાદી આપેલી છે, કેટલાક પ્રાણીઓના ખોરાકની વિગતો પણ આપેલી છે. કોષ્ટકની ખાલી જગ્યા આપણે ભરવાની છે. કોષ્ટક આપેલું છે, જો તમને પ્રાણી આપેલા છે અને સામે તેઓ જે ખોરાક ખાતા હોય એના નામ આપેલા છે. તો ભેંસ છે તો ભેંસ શું ખાય છે? તો કે ઘાસ, ખોળ, લીલું સૂકું ઘાસ, અનાજના દાણા વગેરે ખાય છે. બિલાડી તો નાના પ્રાણીઓને ખસે, ઉંદર જેવું હોય તો ઉંદરને બિલાડી ખાય, પક્ષીઓ ખાય છે અને દૂધ છે. ત્યાર પછી ઉંદર, તો ઉંદર શું ખાય છે? તો કે ઉંદર અનાજ ખાશે અને દાણા ખાશે. ત્યાર પછી સિંહ છે, તો સિંહ શું ખાશે? તો કે હરણ છે, પછી અન્ય પ્રાણીઓ છે, તે અન્ય પ્રાણીઓને સિંહ ખાશે. વાઘ છે, તો વાઘ પણ એવી જ રીતે હરણ અને અન્ય પ્રાણીઓનું માંસ ખાય છે. ત્યાર પછી કરોળીઓ, કરોળીઓ છે એ જીવજંતુ, માખી, મચ્છર વગેરેને ખાય છે. ગરોળી છે તો મચ્છર, અન્ય જીવજંતુ અને માખીને ખાય છે. ગાય છે તો ગાય ઘાસ, પૂડા, ખોર, અનાજના દાણા વગેરે ખાય છે. ત્યાર પછી મનુષ્ય છે, તો મનુષ્ય રાંધેલો ખોરાક, ફળફળાદી, દૂધ, માંસ, ઈંડા, માછલી વગેરે ખાય છે. પતંગિયું, તો કે પતંગિયું ફૂલનો રસ ચૂસે છે અને પરાગરજ ખાય છે. કાગડો, તો કે એઠવાડ, પૂરી, જીવજંતુ, જીવડા વગેરે ખાય છે. સસલું ઘાસ, કુમળા પર્ણ, કંદમૂળ વગેરેને ખાય છે. ત્યાર પછી ચકલી પ્રવૃત્તિ 7 આપેલી છે. કોષ્ટક 1.5ને ફરીવાર જુઓ. નીચે આપેલા પ્રાણીના જૂથ બનાવો. એક જૂથમાં માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીને મૂકવાના છે. જે પ્રાણી વનસ્પતિ ખાય એ વનસ્પતિ ખાય એવા પ્રાણીને આપણે તૃણાહારી પ્રાણી કહીશું. તૃણ એટલે કે ઘાસ કે લીલી વનસ્પતિ ખાતા હોય તો એ પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહેવાય છે. અને કેટલાક એવા પ્રાણીઓ છે કે જે ફક્ત માંસ ખાય છે, તો ફક્ત માંસ ખાતા હોય, અન્ય પ્રાણીઓને ખાતા હોય તો એવા પ્રાણીઓને આપણે માંસાહારી પ્રાણી કહીશું. તમે એવા પ્રાણીઓને જાણો છો કે જે વનસ્પતિ અને પ્રાણી બંને ખાતા હોય છે, તો એવા પ્રાણીને અલગ કોષ્ટકમાં મૂકવાનું છે. અને બંને ખાતા હોય તો એ પ્રાણીને આપણે મિશ્રાહારી પ્રાણી કહીશું. જો કોષ્ટકમાં તૃણાહારીમાં ગાય છે, તો ગાય છે ફક્ત ઘાસ ખાય છે કે ખોળ ખાય છે, તો એ ગાય છે એ શું કહેવાશે? તૃણાહારી. સિંહ છે તો સિંહને માંસાહારી કહીશું. પછી કૂતરો છે, તો કૂતરો અનાજ પણ ખાય અને નાના નાના પ્રાણીઓને પણ ખાય છે, તો કૂતરો છે એ મિશ્રાહારી પ્રાણીમાં આવશે. ત્યાર પછી ભેંસ છે, તો ભેંસ શેમાં આવશે? તો કે તૃણાહારીમાં. ત્યાર પછી બિલાડી, તો બિલાડી શેમાં આવે? મિશ્રાહારીમાં. ઉંદર તૃણાહારીમાં. સિંહ છે તો એ માંસાહારીમાં. વાઘ છે તો એ પણ માંસાહારી. કરોળીઓ, તો કરોળીઓ પણ માંસાહારીમાં આવશે. પછી ગરોળી, તો ગરોળી પણ માંસાહારી. પછી ગાય છે, તો ગાયને આપણે તૃણાહારી કીધું છે. મનુષ્ય શેમાં આવશે? મિશ્રાહારીમાં. ત્યાર પછી પતંગિયું, તો પતંગિયું
તૃણાહારીમાં આવશે. ત્યાર પછી કાગડો, તો કાગડો મિશ્રાહારી, કારણ કે અનાજ પણ ખાય ને નાના જીવડા પણ ખાય છે. ત્યાર પછી સસલું છે, તો સસલું તૃણાહારીમાં આવશે. તો આવી રીતે આપણે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીને અલગ કરી શકીએ. પહેલી એ જાણવા માંગે છે કે કોષ્ટક ભરતી વખતે મનુષ્યોને કયા સ્થાને ગોઠવીશું. તો આપણે મનુષ્યને ક્યાં ગોઠવ્યા છે? મિશ્રાહારીમાં, કારણ કે મનુષ્ય છે એ પ્રાણીઓને ખાય છે અને સાથે સાથે વનસ્પતિઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા હોય જેને પૂરતો ખોરાક મળતો નથી. દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે. કારણ કે જેમ જેમ વસ્તી વધારો થાય એમ શું થતું જાય? જમીન ઓછી થતી જાય ખેતીલાયક. તો ખેતીલાયક જમીન ઓછી થતી જાય તો આપણે ઓછા નાના ખેતરમાં વધુ ઉત્પાદન, વધારે પાક કેવી રીતે ઉગે એ જ શોધવું પડે છે. એટલું જ નહીં પણ આ ખોરાક દેશ દરેકને ઉપલબ્ધ થાય તેની ખાતરી પણ કરવી પડશે. આ પાઠમાં આપણે શું શીખ્યા છીએ? તો કે ભારતના વિવિધ ભાગમાં ખાવામાં આવતા ખોરાકમાં ખૂબ જ વિવિધતા છે. વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય તે પ્રાણીઓને તૃણાહારી કહેવાય છે. જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓને ખાય, જીવજંતુ કે પ્રાણીઓ ખાય, તો એને માંસાહારી કહીશું. અને જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણી બંનેને ખાય તો એને આપણે મિશ્રાહારી તરીકે ઓળખીએ છીએ. થેન્ક યુ.